હું અહીં ખાન એકેડમીમાં સંખ્યારેખા પર એક શોધવાના મહાવરા પર છું અને તેઓ આપણને તદ્દન એવું જ કરવા કહી રહ્યા છે. તેઓ આપણને અહીં કહી રહ્યા છે કે સંખ્યારેખા પર આ બિંદુને એક પર ખસેડો. મારી પાસે અહીં એક બિંદુ છે જેને હું સંખ્યારેખા પર ખસેડી શકું. હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો. આ સંખ્યારેખા પર એક ક્યાં આવશે તે બતાવવા તમે સ્ક્રીન પર તમારી આંગળી મૂકી શકો. હવે આપણે તે સાથે મળીને કરીશું. હવે શૂન્ય ક્યાં આવ્યું છે અને સાત ચતુર્થાંશ ક્યાં આવ્યું છે તેઓએ આપણને અહીં તે બતાવ્યું છે. તો આપણે અહીં એક રીતે વિચારી શકીએ કે આ શૂન્યથી શરૂઆત કરીને સાત ચતુર્થાંશ સુધી જવા મને આ એક સમાન કેટલા વિભાગ જોઈએ. આપણને અહીં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એક સમાન વિભાગ જોઈએ છે. જો આપણને સાત ચતુર્થાંશ સુધી જવા માટે સાત એક સમાન વિભાગ જોઈતા હોય તો તેનો અર્થ એ થાય કે આ દરેક વિભાગ એક ચતુર્થાંશનો છે. કારણ કે જો એવું હોય તો અહીં આ શૂન્ય ચતુર્થાંશ, આ એક ચતુર્થાંશ, આ બે ચતુર્થાંશ, આ ત્રણ ચતુર્થાંશ, આ ચાર ચતુર્થાંશ, પાંચ ચતુર્થાંશ, આ છ ચતુર્થાંશ અને આ સાત ચતુર્થાંશ થાય. તો હવે આ એક ક્યાં આવશે? અહીં એક બરાબર ચાર ચતુર્થાંશ થાય તો અહીં આ એક ચતુર્થાંશ, બે ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ અને આ ચાર ચતુર્થાંશ છે, માટે એક આ જગ્યાએ આવે. અહીં આ સમજવું ખૂબ જ અગત્યનું છે કે જો આપણે સાત ચતુર્થાંશ સુધી જવું હોય અને તે માટે આપણને સાત એક સમાન વિભાગની જરૂર પડે તો અહીં આ દરેક વિભાગ એટલે આ એક ઊભી લીટીથી તેના પછીની ઊભી લીટી સુધીનું એક ચતુર્થાંશ હોવું જોઈએ. અને જો આપણે તેવા ચાર એક ચતુર્થાંશ લઈએ તો આપણને તેના બરાબર એક મળે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. અહીં પણ આપણને સંખ્યા રેખા પર આ બિંદુને એક સુધી ખસેડવાનું કહ્યું છે. તમે વિડીયો અટકાવો અને સંખ્યારેખા પર એક ક્યાં આવશે તે સ્ક્રીન પર તમારી આંગળી મૂકીને બતાવો. અને આ અહીં થોડું સરળ છે કારણ કે તેઓ આપણને કહી રહ્યા છે કે શૂન્યથી એક ષષ્ઠાંશ પર જવા આપણને એક જ વિભાગની જરૂર પડે અને અહીં આ વિભાગ એક ષષ્ઠાંશ જ હોવો જોઈએ. તો હવે આ એક બરાબર શું થાય? એક પૂર્ણ બરાબર છ ષષ્ઠાંશ થાય, માટે અહીં આ એક ષષ્ઠાંશ, આ બે ષષ્ઠાંશ, આ ત્રણ ષષ્ઠાંશ, આ ચાર ષષ્ઠાંશ, અહીં આ પાંચ ષષ્ઠાંશ અને આ છ ષષ્ઠાંશ થાય. આમ સંખ્યારેખા પર એક અહીં આવે.